સુપ્રભાતમ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન વિડીયો લેક્ચરની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ફરી પાછો આપણે આજે સમાજશાસ્ત્રની જુદી જુદી જે પેટાશાખાઓની ચર્ચા કરી રહ્યા છીએ એમાંની એક પેટાશાખા એટલે જ્ઞાનનું સમાજશાસ્ત્રની વાત કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્ર સામાન્ય સામાજિક વિજ્ઞાન છે અને માનવ સમાજ સાથે સંકળાયેલી પ્રત્યેક બાબતને એ પોતાના કાર્યક્ષેત્રમાં સમાવીને તેનો અભ્યાસ કરે છે અને એટલે જ આજે સમાજશાસ્ત્રની અનેકવિધ પેટાશાખાઓ અસ્તિત્વમાં આવેલી જોવા મળે છે. સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે આપણને એ રસ હોય કે સમાજશાસ્ત્રની ભિન્ન ભિન્ન શાખાઓ વિશે આપણે જાણીએ, તો આજે આપણે આ જ્ઞાનના સમાજશાસ્ત્ર વિશે થોડી ઉપર છેલ્લી માહિતી મેળવવાનો પ્રયાસ કરીએ. આશા રાખું છું કે આ ચર્ચા આપને ક્યાંક ને ક્યાંક ઉપયોગી બને, બરાબર. કારણ કે આજે માહિતીનો જમાનો છે, સ્પર્ધાત્મક યુગ છે, આજે સ્પર્ધાનો યુગ છે અને સ્પર્ધાના યુગની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રો ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક સ્પર્ધામાં હરીફાઈમાં ભાગ લઈ રહ્યા છો, સમાજશાસ્ત્રને સાથે સાંકળીને, સમાજશાસ્ત્રને લઈને. તો એ નિસ્બતથી આપને ક્યાંક આ ચર્ચા, નાની એવી ચર્ચા ઉપયોગી બને એવી મારી હંમેશા ઈચ્છા રહી છે. તો વાત કરીએ આપણે જ્ઞાનના સમાજશાસ્ત્રની, જ્ઞાનનું સમાજશાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો, એબ્સર્ડ સમાજશાસ્ત્રની માફક પીટર એલ બર્જર અને થોમસ લુકમેને જ્ઞાનના સમાજશાસ્ત્રમાં પોતાનું આગવું યોગદાન આપ્યું છે. આ બંને વિદ્વાનો પોતાની જાતને જ્ઞાનના ઘટનાશાસ્ત્રીય સમાજશાસ્ત્રીઓ તરીકે ઓળખાવાનું પસંદ કરે છે, ઓળખાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ જ્ઞાનનું જે સમાજશાસ્ત્ર છે, જેને અંગ્રેજીમાં આપણે સોશિયોલોજી ઓફ નોલેજ કહી શકીએ, એ જ્ઞાનનું સમાજશાસ્ત્ર જ્ઞાન અને માન્યતાની વ્યવસ્થાઓ અથવા માન્યતાના પાસાઓ, એ પાસાઓના સામાજિક આધારનો અભ્યાસ કરે છે. એક બાજુ જ્ઞાન અને બીજી બાજુ સામાજિક માન્યતાઓ છે એની જે વ્યવસ્થા છે, માન્યતાના પાસાઓ છે, એમના સામાજિક આધારનો અભ્યાસ કરે છે. ઘટનાશાસ્ત્રીય સમાજશાસ્ત્ર જે રીતે છૂટના નામે જોડાય છે, છૂટના નામે જાય છે, એ જ રીતે જ્ઞાનના સમાજશાસ્ત્ર સાથે કાર્લ મેનહાઇમનું નામ જોડાઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, ઘટનાશાસ્ત્રીય સમાજશાસ્ત્ર અને એથ્નોમેથોડોલોજીના સમાજશાસ્ત્રના મૂળ એક તત્વવેત્તા હસેરલના તત્વજ્ઞાન અને મેનહાઇમના સમાજશાસ્ત્રમાં છે એમ કહીએ તો સહેજે ખોટું નથી. આ વૈચારિક ભૂમિકા નીચે તેમનો ઉદય થયો, જ્ઞાનના સમાજશાસ્ત્રનો ઉદય થયો. વિદ્યાર્થી મિત્રો, વિચારની અનેક વિચારશાખાઓના વિકાસ પાછળ આ તત્વવેત્તા એટલે કે પેલો એડમંડ હસેરલની તત્વજ્ઞાનની વ્યવસ્થા જવાબદાર માનવામાં આવે છે. જ્ઞાનના સમાજશાસ્ત્ર અને ઘટનાશાસ્ત્રીય સમાજશાસ્ત્ર વચ્ચે તફાવત છે, ભિન્નતા છે. આ બાબતને આપણે એક સમાજશાસ્ત્રી વિદ્વાન ટીમસેફ, નિકોલસ એમ ટીમસેફના શબ્દોમાં જ જોઈએ, સમજીએ. ટીમસેફે એવું લખ્યું છે કે ઘટનાશાસ્ત્રીય સમાજશાસ્ત્રીઓ દૈનિક જીવનની આંતરભાવનિષ્ઠ ચેતના પર ભાર મૂકે છે, જ્યારે જ્ઞાનના સમાજશાસ્ત્રીઓ સામાજિક ઐતિહાસિક સંજોગો અને જ્ઞાનના ખાસ કરીને બૌદ્ધિક જ્ઞાન વચ્ચેના સંબંધો પર ભાર મૂકે છે. ફરી વખત વિદ્યાર્થી મિત્રો, શું કહે છે ટીમસેફ એના શબ્દોમાં? એવું કહે છે, ઘટનાશાસ્ત્રી સમાજશાસ્ત્રીઓ દૈનિક જીવનની આંતરભાવનિષ્ઠ ચેતના પર ભાર મૂકે છે, જ્યારે જ્ઞાનના સમાજશાસ્ત્રીઓ સામાજિક ઐતિહાસિક સંજોગો અને જ્ઞાનના ખાસ કરીને બૌદ્ધિક જ્ઞાન વચ્ચેના સંબંધો પર ભાર મૂકે છે. આટલી પ્રાસ્તવિક ચર્ચા કર્યા પછી હવે આપણે જેનું નામ જ્ઞાનના સમાજશાસ્ત્ર સાથે જોડાઈ જાય છે એવા કાર્લ મેનહાઇમ વિશે સમજીએ.
કાર્લ મેનહાઇમનો સમયગાળો વિદ્યાર્થી મિત્રો 1893 થી લઈ 1947 સુધીનો છે. આ કાર્લ મેનહાઇમ હંગેરિયન સમાજશાસ્ત્રી હતા, એટલે કે તેઓ હંગેરીના હતા. તેનો જન્મ હંગેરીમાં બુડાપેસ્ટમાં થયો હતો. આ બુડાપેસ્ટના વસવાટ દરમિયાન જ્યોર્જ લુકાચની વિચારગોષ્ઠીમાં સક્રિય રીતે તેઓ ભાગ લેતા હતા. 1920માં હેડલબર્ગમાં સ્થળાંતર કરીને ગયા અને ત્યાં વેબરના પ્રભાવ નીચે આવ્યા. આમ તેણે પેરિસ અને બર્લિનમાં અભ્યાસ કર્યો, ત્યાર પછી ફ્રેન્કફર્ટમાં સમાજશાસ્ત્રના પ્રાધ્યાપક બન્યા. પણ વિદ્યાર્થી મિત્રો, 1933માં નાઝીઓ સત્તા પર આવ્યા અને નાઝીઓ સત્તા પર આવતા તેને લંડન સ્થળાંતર કરવાની ફરજ પડી. આઈડિયોલોજી એન્ડ ઉટોપિયા, 1936ની એમની કૃતિ, એમનું પુસ્તક. આ આઈડિયોલોજી એન્ડ ઉટોપિયા જ્ઞાનના સમાજશાસ્ત્રની મુખ્ય ઇમારત છે એમ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનનું સમાજશાસ્ત્ર જર્મન ઐતિહાસિકતા અને માર્ક્સવાદને સુંદર રીતે રજૂ કરે છે. જ્ઞાનનું સમાજશાસ્ત્ર તેમનું આગવું પ્રદાન મનાય છે. કાર્લ મેનહાઇમનું કોઈ આગવું પ્રદાન હોય તો એ જ્ઞાનનું સમાજશાસ્ત્ર છે. એક એમની અન્ય કૃતિ છે, મેન એન્ડ સોસાયટી ઇન એજ ઓફ રિકન્સ્ટ્રક્શન 1940, એમાં અને ફ્રીડમ પાવર એન્ડ ડેમોક્રેટિક પ્લાનિંગ 1950માં, આ બે પુસ્તકો એમના પ્રસિદ્ધ થયા. આ પ્રસ્તુત કૃતિઓમાં રાજકીય કાર્યક્રમ નીચે ઉદાર લોકશાહી અને સમાજવાદી આયોજનનું સંયોજન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર અને સંસ્કૃતિ પરના નિબંધો ત્રણ ગ્રંથના સ્વરૂપે મેનહાઇમના મૃત્યુ પછી અનુક્રમે 1952, 1953 અને 1956માં પ્રસિદ્ધ થયા. મેનહાઇમ જર્મન ચિંતક બિલ્ધેના અર્થઘટનશાસ્ત્રના તત્વજ્ઞાનથી પ્રભાવિત થયેલા જણાય છે. મેનહાઇમના મતે બોધનની ક્રિયાને માત્ર સૈદ્ધાંતિક ચેતના તરીકે ગણવી જોઈએ નહીં. કેમ? કારણ માનવીય ચેતના બિન સૈદ્ધાંતિક ઘટકો દ્વારા ફેલાય છે અને તેનો ઉદ્ભવ સામાજિક જીવનમાં માનવીની ભાગીદારીથી થાય છે. આ દ્વારા તે જ્ઞાનના સમાજશાસ્ત્ર જેવી નવી વિચાર શાખાનું સર્જન કરવા માંગતા હતા. મેનહાઇમની દલીલ પ્રમાણે જે પણ માનવીય જ્ઞાન છે તે પરિસ્થિતિને આધીન છે. સામાજિક, ઐતિહાસિક ઝુમખા સાથે જોડાયેલું છે. સામાજિક ઐતિહાસિક જે આંટીખૂટી છે, જાળો છે, જે ઝુમખા છે, એની સાથે જોડાયેલું છે એવું મેનહાઇમ માને છે. મેનહાઇમ એવું કહે છે કે પ્રત્યેક યુગ પોતાની આગવી વિચારશૈલીનો વિકાસ કરે છે અને આ શૈલીઓ વચ્ચેની તુલના ઇમ્પોસિબલ છે, અશક્ય છે. કારણ દરેક યુગમાં રૂઢિચુસ્ત અને પરિવર્તન અંગે વિરોધી વલણો જોવા મળે છે. એક બાજુ સ્થિરતા જાળવી રાખવાની બાબત હોય અને બીજી બાજુ કંઈક નવો ફેરફાર, નવો બદલાવ લાવવાની આ જે બાબતો હોય છે, આ બે પ્રકારના વિચારોને આધીન વલણો પ્રવર્તતા હોય છે. રૂઢિચુસ્તતા પ્રત્યેની નિષ્ઠા ચોક્કસ
વિચારસરણીનું સર્જન કરે છે. આ પ્રકારની વિચારસરણી પોતાના ભૂતકાળને આદર્શ માને છે અને સ્થિરતા બક્ષતા પરિબળો પર ભાર મૂકે છે, જે સ્થિરતા જાળવી રાખવાનું કામ કરનારા પરિબળો હોય એના પર એ લોકો ભાર મૂકતા છે. વિચારધારા સાથે સંકળાયેલા લોકો હોય એ એના પર ભાર મૂકતા હોય છે. બીજી તરફ પરિવર્તન માટેની ઝંખના કાલ્પનિક આદર્શો ઉટોપિયાઝનું સર્જન કરે છે, જે ભવિષ્ય અને પરિવર્તન તરફ દોરી જતા પરિબળો પર વધુ ભાર મૂકે છે. આવું આપણને કાર્લ મેનહાઇમ એમને કૃતિઓમાં એમના જ્ઞાનના સમાજશાસ્ત્રના પ્રદાનની અંદર સમજાવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આ કાર્લ મેનહાઇમનું જે મહત્ત્વનું પ્રદાન છે જ્ઞાનનું સમાજશાસ્ત્ર, એના વિશેની આટલી ટૂંકી ચર્ચા અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે આપને આ ચર્ચા ઉપયોગી બનશે ક્યાંક ને ક્યાંક. અસ્તુ.